નમસ્કાર મિત્રો ફેક્ટ માસ્ટર ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ એકથી આઠ માટે ખાસ ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ અને આપણે ઉપયોગી માહિતી વિશે વાત કરીએ તો છે વૈદિક ગણિત અને બાળકો માટે એકદમ સરળ રીતથી કેવી રીતે વૈદિક ગણિત શીખી શકાય એના માટે આપણે તો મિત્રો વૈદિક ગણિત આપણે જાણીએ છીએ એ મુજબ વિદ્યાર્થીઓને ગણિત ભણવામાં જે છે એ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે ગણિતના દાખલા ગણવામાં તો આજે આપણે વિદ્યાર્થીઓ માટે સરળ રીતે કેવી રીતે દાખલા ગણી શકાય તેની આપણે માહિતી આપણે આજે મેળવીએ તો મિત્રો સૌ પ્રથમ મિત્રો આપણે લઈએ વૈદિક ગણિતની મદદથી ગુણાકારના દાખલા તો એની અંદર આપણે બે ગુણાકારના દાખલાઓ જે છે એ અહીં એક્ઝામ્પલ તરીકે લીધા છે તો ચાલો આપણે એની ચર્ચા કરીએ તો મિત્રો સૌ પ્રથમ કેવી રીતે આ ગુણાકાર કરવાનો તો સૌ પ્રથમ બે અને ત્રણનો એક આવી રીતે ગુણાકાર કરવાનો પછી બે બેનો અને ત્રણ એકનો એટલે કે ચોકડી ગુણાકાર કરવાનો અને પછી બે અને એકનો ગુણાકાર કરવાનો ચાલો મિત્રો આપણે ગુણાકાર કરીએ તો આપણે અહીંથી ગુણાકાર કરશું તો બે અને ત્રણ તો બે બે તેરી છ તો અહીંયા કરીને આપણે લખશું છ પછી આપણે વાત કરીએ તો ચોકડી ગુણાકારની તો ચોકડી ગુણાકાર કોનો કોનો કરવાનો છે તો કે બે અને બેનો અને એક અને ત્રણનો તો બે બે ને ચાર અને ત્રણ એકા ત્રણ તો ચાર અને ત્રણ કુલ થશે સાત તો અહીં આપણે જવાબ લખીશું સાત પછી શું કરવાનું તો કે આવી રીતે ગુણાકાર કરવાનો તો આવી રીતે ગુણાકાર કરીએ તો બે અને એકનો તો બે એકા બે તો બે એકા બે જવાબ આવશે તો આપણે જવાબ આવી ગયો મિત્રો બસોને છોતેર હવે મિત્રો બીજા દાખલાની આપણે વાત કરીએ તો ચોત્રીસ ગુણ્યા બાવીસ આની અંદર આપણે એવી રીતે જ વાત કરીશું સૌપ્રથમ પ્રથમ આવી રીતે ગુણાકાર એટલે કે બે અને ચારનો પછી ચોકડી ગુણાકાર એટલે કે બે અને ત્રણનો અને બે અને ચારનો પછી ફરી પાછો સીધો ગુણાકાર એટલે કે ત્રણ અને બેનો ચાલો મિત્રો ગુણાકાર કરીએ તો બે અને ચારનો ગુણાકાર કરીએ તો ચાર દુ ને આઠ તો આઠ જવાબ આવશે પછી આપણે વાત કરીએ તો ત્રણ અને બેનો તો ત્રણ બે છ તો જવાબ ત્રણ બે છ એટલે અહીંયા કાં આપણે છ લખી લેશું પછી ચાર બે આઠ તો અહીંયા આઠ લખી લેશું ચોકડી ગુણાકારની મદદથી તો આઠ ને છ સોળ થાય આ સોરી આઠ ને છ ચૌદ થાય તો ચૌદનો ચોકડો વધી આવશે એક હવે આપણે વાત કરીએ ત્રણ અને બેની તો ત્રણ બે છ છ ને એક વધી સાત તો સાતને સાત તો આ આપણો આવી ગયો જવાબ